ચલો હવે સહસંયોજક બની છે આપણે ભણ્યા કે સહસંયોજક બનવા શું હતું કે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી ઇલેક્ટ્રોન ગુમાવે જે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવી કે મેળવી ના શકે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બનાવે એને સહસંયોજક બંધ કહીએ તો આપણે ચલો એચ ટુમાં સહસંયોજક બંધ ભણીએ તો એચ ટુ એચ ટુનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે ખાલી વન એચ ટુનો પરમાણુ ક્રમાંક કેટલો છે ખાલી વન બરાબર તો આ એચ ટુ એટલે કે સોરી એચ ટુ ના કહેવાય એને હાઇડ્રોજન અણુ કહેવાય હજી તો એચ ટુ આપણે બનાવ્યો જ નહીં તો હાઇડ્રોજન અણુ તો હાઇડ્રોજન અણુમાં કેટલો છે ઇલેક્ટ્રોન એક કેટલો છે એક હવે હાઇડ્રોજનને તેની રચના નિષ્ક્રિય વાયુ જેવી બનાવવા માટે નજીકનો કયો પડે એને હિલિયમ તો હિલિયમ માટે પરમાણુ ક્રમાંક હિલિયમનો કેટલો છે બે હિલિયમનો કેટલો છે બે હાઇડ્રોજન જોડે એક ઇલેક્ટ્રોન તો હતો જ એને બે બનાવવા માટે શું કરવું પડે બીજા એક જોડે ભાગીદારી કરવી પડે શું કરવી પડે બીજા એક જોડે ભાગીદારી કરવી પડે તો શું કરશે આ હાઇડ્રોજન છે તો આ હાઇડ્રોજન જે છે એનો એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન એ બીજા હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન જોડે ભાગીદારી કરશે શું કરશે ભાગીદારી ફરીથી આ એક હાઇડ્રોજન એનો આ એક ઇલેક્ટ્રોન આ બીજો હાઇડ્રોજન આ એનો એક ઇલેક્ટ્રોન તો આ બંને એકબીજા જોડે ભાગીદારી કરશે તો ભાગીદારી કરશે તો શું કરશે તો આ એક ઇલેક્ટ્રોન આના જોડે ભાગીદારીમાં લાવશે અને આનો આ એક ઇલેક્ટ્રોન આના જોડે પણ ભાગીદારીમાં લાવશે તો આ ભાગીદારી બતાવી દીધી અને આ એચ તો આપણે કઈ રીતે બતાવી શકીએ અને આ રીતે બતાવી શકીએ ને કે આ પણ એચ ટુ અણુ એટલે કે બે ઇલેક્ટ્રોન આનામાં પણ આવી જાય અને બે ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન અણુમાં પણ આવી જાય તો આ હાઇડ્રોજન અણુમાં પણ આવી જાય અને આ હાઇડ્રોજન અણુમાં પણ આવી જાય તો આ રીતે ભાગીદારી કરી તો ભાગીદારી કરી તો બે ઇલેક્ટ્રોને કરી ને તો બે ઇલેક્ટ્રોન જ્યારે પણ ભાગીદારી બંધ કરે ને તો એને એક બંધ કહેવાય શું કહેવાય એક બંધ એટલે કે આ બંને હાઇડ્રોજન વચ્ચે હાઇડ્રોજન હાઇડ્રોજનનો સહસંયોજક એટલે કે કાર્બનનો એક સહસંયોજક બનશે શું કહેવાય એક સહસંયોજક બન ફરીથી હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક એક છે તેની ઇલેક્ટ્રોન રચના વન કે બરાબર હવે હાઇડ્રોજનની કે કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે તો આપણને ખબર છે તો કે ને સંપૂર્ણ ભરવા માટે એક વધુ ઇલેક્ટ્રોનની જરૂર પડે તો હાઇડ્રોજનમાં બે પરમાણુ તેમના કે કક્ષાના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને હાઇડ્રોજન અણુનું નિર્માણ કરે છે પરિણામે હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેના નજીકના નિષ્ક્રિય હિલિયમ જેવી એટલે કે નજીકનો વાયુ હિલિયમ જેવી રચના કરે છે જે હિલિયમમાં તો આપણને ખબર છે કે કે કક્ષામાં બે ઇલેક્ટ્રોન ભરાઈ જાય તો આ બે સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ચોકડી દ્વારા દર્શાવેલું છે કઈ વડે શેના વડે દર્શાવ્યું છે જો અહીંયા ચોકડી ચોકડી બરાબર એચ ટુ અણુમાં ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોનની જોડ એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ એ બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એકલ બંધ રચે છે કેવો બંધ રચે છે આ બંને વચ્ચે એકલ બંધ જે નીચે દર્શાવ્યા મુજબ બે બે વચ્ચે એક રેખા વડે આપણે દર્શાવી શકીએ જો દર્શાય છે એચ ડેશ એચ એટલે કે એક સહસંયોજક બંધ ચલો આવી જ આપણે વાત કરીએ ક્લોરિનની વાત કરીએ ચલો ક્લોરિન તો ક્લોરિનની ક્લોરિનમાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા 17 ક્લોરિનમાં કેટલા ઇલેક્ટ્રોન 17 એટલે 287 ક્લોરિનમાં ઇલેક્ટ્રોન કેટલા છે 17 તો 287 હવે 287 તો આ કે કક્ષા આ એલ કક્ષા અને આ એમ કક્ષા તો એમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 7 છે એમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 7 હવે આમાં પણ કેવું થાય આ ક્લોરિન તો ક્લોરિનની નજીકનો નિષ્ક્રિય વાયુ કયો આર્ગોન ક્લોરિનની નજીકનો નિષ્ક્રિય વાયુ કયો આર્ગોન તો આર્ગોનમાં ઇલેક્ટ્રોન કેટલા 18 તો આ 17 છે 17માંથી 18 કરવા હોય તો કેટલા કરવા પડે એક એકની ભાગીદારી કરવી પડે તો પહેલા અલગ અલગ બંને બતાવી દો તો ક્લોરિનના 7 અલગ બતાવો તો 1 2 3 4 5 6 અને 7 બરાબર આ એક ક્લોરિન થઈ ગયો બીજો ક્લોરિન તો આ બીજો ક્લોરિન બતાવી દઈએ 1 2 3 4 5 6 7 8 બરાબર 1 2 3 4 5 6 7 બરાબર તો આ 7 થઈ ગયા એક ક્લોરિનના અને આ બીજા ક્લોરિનના 7 થઈ ગયા હવે આપણને ખબર છે ક્લોરિનની અષ્ટક રચના પૂરી કરવા માટે ક્લોરિનના 8 થવા જોઈએ તો ક્લોરિનના 8 કરવા માટે શું કરવું પડે તો આ ક્લોરિન તો પહેલા આ તો બતાવી દો 6 6 તો બતાવી દો બંને બાજુ આ 6 બતાવી દીધા અહીંયા 6 બતાવી દીધા અહીંયા ક્લોરિનમાં આના 6 બતાવી દીધા અને આના પણ 6 બતાવી દીધા હવે આના 6 છે અને આના પણ 6 છે પણ આના કેટલા ઇલેક્ટ્રોન હતા 7 હતા તો આના 7 માંથી આપણે એક ભાગમાં મીન્સ કે બંધમાં લઈ જઈએ અને આમાં પણ 7 હતા તો 6 તો પહેલા બતાવી દીધા આનો પણ એક આપણે બંધમાં લઈ જઈએ તો હવે શું કરીશું તે આ જે બે ઇલેક્ટ્રોન આવ્યા ને એ બંનેમાં ભાગીદારીમાં આવ્યા તો આ બે ઇલેક્ટ્રોન આના પણ કહેવાય અને આ બે ઇલેક્ટ્રોન આ ક્લોરિનના પણ કહેવાય તો આ બે ઇલેક્ટ્રોન થયા તો બે ઇલેક્ટ્રોન એટલે બંને વચ્ચે કેટલો બંધ બનશે એક બંધ બનશે જોઈ લો ક્લોરિનનો પરમાણુ ક્રમાંક 17 છે તેની ઇલેક્ટ્રોન રચના કે એલ એમ તો કે માં 2 એલ માં 8 અને એમ માં 7 તો ક્લોરિન તેની એમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ધરાવે છે એમ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ એક ઇલેક્ટ્રોનની જરૂર પડે છે ક્લોરિનના બે પરમાણુ તેમના એમ કક્ષામાં એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને ક્લોરિન અણુનું નિર્માણ કરે છે પરિણામે
क्लोरिन नो प्रत्येक परमाणु तेना नजीकना निष्क्रिय वायु आर्गोन जेवी रचना प्राप्त करे छे, जेमा एम कक्षामां 8 इलेक्ट्रॉन छे। आ बे संयोजकता इलेक्ट्रॉन नुं निरूपण चौकड़ी वडे आपणे दर्शायेलुं छे, बराबर छे। भागीदारी पामेला इलेक्ट्रॉन बतायेला छे, जो क्लोरिन ना परमाणु तो अहींया 7, अहींया पण 7, तो आ गिव्स एटले के रचना आपेली छे, तो आ 7, तो 7 माथे अहींया 6 बताई दीधा, आ 7 माथे अहींया 6 बताई दीधा, बंने भागीदारी थी बे इलेक्ट्रॉन बतायेला छे, तो बे इलेक्ट्रॉन नी भागीदारी एटले बंने वच्चे एक बंध, एटले के एकल बंध बतायेलो छे। आम हाइड्रोजन मां अने क्लोरिन मां आपणे सहसंयोजक एक बंध जोई लीधो।